આજે ભુજમાં સાફ સફાઈ સહિતની કામગીરી કરવામાં આવી બંધ. ભુજ નગરપાલિકાના સફાઈ કર્મચારી પર અવારનવાર હુમલા મામલે સફાઈ કર્મચારીઓ હડતાલ પર. ભુજમાં ગૌરક્ષક સમિતિ દ્વારા ભુજ નગરપાલિકાના સફાઈ કર્મચારી પર અવારનવાર હુમલો કરાતા આજે ભુજ નગરપાલિકાના દરેક શાખાના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. મોટી સંખ્યામાં ભુજ નગરપાલિકાના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. સફાઈ કામદારો સહિત પાલિકાના વિવિધ શાખાના કર્મચારીઓ સહિત 300 જેટલા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. નમસ્કાર મિત્રો, કચ્છ કાનૂન ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભુજ શહેરની આજે વાત કરવા જઈ રહ્યા છીએ કે ભુજ શહેરમાં દરેક જગ્યાએ સફાઈ કર્મચારી જ્યાં એમની ફરજ આવે છે, જ્યાં એમને સૂચના મળે છે, જ્યાંથી અરજીઓ આવે છે, ત્યાં સફાઈ કરવા માટે દિવસ રાત તૈનાત હોય છે. આપણે ભુજના નાગરિક હોવાથી આપણી પણ એક ફરજ બને છે કે આપણે પણ એમને સાથ સરકાર આપીએ. પણ ભુજની અંદર કચ્છની વાત કરીએ તો ગૌરક્ષા સમિતિ દ્વારા, અમુક તત્વો દ્વારા સફાઈ કર્મચારી ઉપર છેલ્લા એક વર્ષથી 2-4 વખત જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. 2-3 વખત સફાઈ કર્મચારીઓએ હુમલાને અવગણના કરીને આપણા જ મિત્રો છે, આપણું જ સંગઠન છે, આપણા જ ભાઈઓ છે, એના માટે જવા દીધું હતું. રાબેતા મુજબ દરેક જગ્યાએ સફાઈ માટે પણ લાગી ગયા હતા, પણ સતત થતા હુમલાને હવે સાંખી લેવામાં નહીં આવે એના માટે ભુજ શહેરના ટાઉન હોલમાં સફાઈ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે. આપણી સાથે સફાઈ કર્મચારી ઉપર હુમલો થાય એ પણ કોઈ કાળે વ્યાજબી લેખાય નહીં, પણ આપણી સાથે ઉપસ્થિત છે એમની પાસેથી આપણે જાણીશું શું આખી વિગત છે. શું કહેશો આપ, કઈ રીતના જોઈ રહ્યા છો? કેમ કે ભુજ શહેરમાં, કચ્છ જિલ્લાની વાત કરીએ તો ભુજ શહેરમાં ગૌરક્ષા સમિતિના અમુક તત્વો દ્વારા સફાઈ કર્મચારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે ને આજે હડતાલ ઉપર ઉતર્યા છે, શું કહેશો? ઓકે, આજે આજરોજ અમારા સેનિટેશન શાખાની અંદર સુરેશભાઈ એના ઉપર ગૌરક્ષણ સમિતિ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે વારંવાર. અને આ દરેક વારંવાર અમારા જે ગૌરક્ષણ અધિકારીઓ અમને કહે કે ગાયું પકડી આવો બિચારા, કારણ કે અમે તો ચીઠીના ચાકરજી, અમે પકડી અને લોકો જ્યાં વચ્ચેથી અમારા કર્મચારીઓને ધોકા અને વારંવાર મારકૂટ કરીએ છીએ. હમણાં 2-3 દિવસ પહેલાં અગાઉ સુરેશભાઈને 2 કલાક બંદી બનાવી દીધેલ છે. તો આ તો સાહેબ અમે વારંવાર ન ચલાવી શકાય. આ એક કર્મચારી એક નથી, પણ અમારા દરેક કર્મચારીઓ પાછળ સફાઈ કરવા અમારા આઉટડોરવાળા જાય છે ત્યારે અમુક તત્વો નગરસેવકો દ્વારા પણ જે ગેરશબ્દો બોલવામાં આવે છે, ધાક ધમકી લેવામાં આવે છે, એ પણ અમે નહીં ચલાવી આવી. અમે આજરોજ આ જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યારે સેનિટેશન શાખા, ડ્રેનેજ શાખા, લાઇટ બ્રાન્ચ શાખા, તમામ શાખાઓ કોન્ટ્રાક્ટ પ્રથા પણ બંધ કરવામાં આવશે. કારણ કે અત્યારે અમે આ કર્મચારી એક માથે નથી થયો, વારંવાર થાય છે સાહેબ, એટલે અમે તમામ બ્રાન્ચો બંધ કરી અને આ જ્યાં સુધી નિરાકરણ નહીં આવે અને ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. પ્રશ્ન કે અમારા નગરપાલિકાના જે કર્મચારીઓ છે અમુક આડેધડ બદલી કરવામાં આવે છે, કારણ કે એ ન આવી શકે. કંઈક અમુક કર્મચારીઓ એક જગ્યાએ કામ કરતા હોય, અમે કરી છીએ નાની, અમે બદલી થઈ શકે અમારી, પણ તમે જોગી જગ્યાએ મોકલાવો ને, બરાબર ને, અમારી કોઈ પોસ્ટ હોય ને એ જગ્યાએ અમને મોકલાવે તો અમને ફાવે કેમ રીતે? એટલે અમુક અમારી પણ એ રજૂઆત છે. અને બીજે નંબર કે આ જે ગૌરક્ષણ દ્વારા સમિતિ જે અમારા સુરેશભાઈ ઉપર હુમલો કર્યો છે અને વારંવાર જો કરતા આવે છે, એ આ હુમલાને બંધ કરવાનું અમે આ પ્રશ્ન છે, જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી બંધ રહેશે. જી ચોક્કસથી, ભારતની અંદર વાણી સ્વતંત્રતા મળી છે, સંગઠન બનાવવું બધાને અધિકાર છે, બધાની ફરજ છે, નાના મોટા સંગઠનો બનાવો, પણ સંગઠનનો ગેરઉપયોગ થવો જોઈએ નહીં. અહીં પણ અગર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ભુજના રસ્તા ઉપર જે રખડી રહ્યા છે બિનવારસુ ઢોરો, એને પકડવા જઈ રહ્યા હોય છે તો તેમને પણ, નગરપાલિકાના કર્મચારીને પણ માર મારવામાં આવે છે, એ ક્યાં અંશે યોગ્ય છે? કેમ કે અગર ગૌરક્ષા સમિતિ યોગ્ય રીતે કામ કરતી હોય તો એમની પણ ફરજ બને છે, રસ્તા ઉપર જે ગાયો ફરતી હોય એમને પણ યોગ્ય ગૌશાળાએ મોકલવી જોઈએ. આપણી સાથે કર્મચારી હજી પણ છે, એમની પાસેથી આપણે થોડું જાણી લઈશું કે શું છે આખી વિગત. શું કહેશો આપ, કઈ રીતે જોઈ રહ્યા છો સફાઈ કર્મચારી ઉપર હુમલો થઈ રહ્યો છે? જો સફાઈ કામદાર ઉપર તો અવારનવાર હુમલા થાય છે, ગારગંડે જે સફાઈ કરવા જાય કે મરેલા જાનવર ઉપાડવા જાય તો ગારગંડે છે, સમજે?
હવે અમે તો બધા ચિઠ્ઠીના ચાકર છીએ, અમને તો ઓર્ડર મળ્યો કે આ કરીએ એટલે અમે જઈએ, પણ સામેના વ્યક્તિ જે છે એ સમજતા નથી કે આ લોકોને કેવી રીતે એવો કરાય. પણ આ બધે જ્યારે પણ કાંઈ પણ અમારા કર્મચારીનો પ્રશ્ન હોય છે તો અમને દાદ નથી દેતા. અમારામાં પણ જે બે ભાગ છે, જે સમજતા હોય સમજે છે, એના માટે આજે બોલું કે બે ભાગ છે અમારામાં. અમારો શોષણ કરવામાં આવે, બીજા સુરેશભાઈ ઉપર તો અવારનવાર હુમલા થાય છે, એ બિચારો કામ કરે છે, પણ આ કોઈ સમજી નથી શકતા અમને. એટલે અમે ખાલી ગૌરક્ષકોના ભાઈઓને એટલો જ કહીએ કે ભુજમાં જે ગાયો ફરે છે એને અમે પકડવાનો, અમને ઉપરથી ઓર્ડર આવે છે, અમે પકડીએ છીએ તો પકડીએ તો જઈએ, પણ પાંજરા પર રાખવા તૈયાર નથી કોઈ. તો આ ગાયોને અમને મૂકવી ક્યાં? તમે મૂકવા જઈએ છીએ તો રસ્તામાં ગૌરક્ષક વાળા પકડી લે છે. તો અમારી ખાલી એટલી જ ઈચ્છા છે કે અમારા ભેગા પોલીસ પ્રોટેક્શન દો તો અમે આ કામ કરીએ, નકર આમને આમ ગાયોથી માણસો પણ મરતા રહેશે, પણ આનો કંઈ નિરાકરણ નહીં આવે. અમને મારવામાં શું ફાયદો છે લોકોને? તો હું એટલો જ કહું છું કે અમારા અધિકારીને કહું છું, પદ્ધતિને કહું છું કે તમે અમને સાથ દો તો અમે તો તમારા હાથ પગ જઈએ. તો અમારા કને કામ કટાવો હોય તો અમે ગાળ ખાવા તો આવ્યા નથી, અમે કામ કરવા આવ્યા છીએ. તો ભુજની પ્રજાને પણ અમે કહીએ છીએ કે ભાઈ અમને સાથ સરકાર આપો, અમે તમારા કને 5-25 માગતા તો છીએ નહીં. તો આ કાર્ય માટે અમારા જે અમારા હુમલા થાય છે એ બંધ થવા જોઈએ. બસ જી ચોક્કસથી સાહેબ, આપને ખ્યાલ હશે કે ભારત દેશના વડાપ્રધાન સફાઈ કર્મચારીનો સન્માન અને માન જાળવવા માટે એમની પણ યોગ્ય જગ્યાએ એમને પણ સન્માન કરવામાં આવ્યું હતું. આવું જો વડાપ્રધાન આપણા ભારત દેશના કરતા હોય સફાઈ કર્મચારીનું સન્માન, તો ગૌરક્ષા સમિતિ જે ફક્ત સમિતિ છે એ સુકામ સન્માન નથી કરી શકતા. શું એમને નોલેજ નથી? કાયદો કાયદાની જગ્યાએ છે. જો વડાપ્રધાન સફાઈ કર્મચારીનું સન્માન કરી શકતા હોય તો ગૌરક્ષા સમિતિ સેના માટે સન્માન નથી કરતી? આ હુમલા અટકાવવામાં આવે તેવી માંગ અત્યારે જે ઉપસ્થિત થયેલા સફાઈ કર્મચારી દ્વારા કરવામાં આવી છે. માં શોપિંગ માર્ટ, તમારી જરૂરિયાત મુજબની આઇટમો લેવા માટે હવે તમને ક્યાંય પણ ધક્કા ખાવાની જરૂરત નથી. ઓમનગર એકમાં શુભારંભ થઈ ચૂક્યો છે. અંજાર તાલુકાના વરસામેડી ગામ બાજુ આવેલ બાગેશ્વરી ઓમનગર એકમાં શુભારંભ થઈ ચૂક્યો છે, જેમાં તમને મળે છે ઘર વખરીની તમામ ખાદ્ય વસ્તુઓથી લઈ દરરોજની જીવન જરૂરિયાત મુજબની દરેક આઇટમો, એ પણ માર્કેટ કરતાં ઓછા ભાવમાં. તો શેની રાહ જુઓ છો? આજે જ આવો તમારા ઘર નજીક તમને પરવડે તેવા ભાવમાં તમને જોઈએ એવી અલગ અલગ વાનગીઓ, જેમાં ઘર વપરાશમાં દરરોજ ઉપયોગમાં લેવાય તે પણ તાજી અને ફ્રેશ. અમારા મા શોપિંગ માર્ટમાં અમે ગ્રાહકો માટે લાવ્યા છીએ જબરદસ્ત ધમાકા ઓફર, જેમાં તમને મળે છે રૂપિયા 1500 થી 2000ની ખરીદી કરશો તો તમે બની શકો છો એક અલગ ગિફ્ટના માલિક. તો રાહ ન જુઓ અને ઝડપથી આવી જાઓ, આજે જ ખરીદી કરો. ફક્ત રૂપિયા 1500 થી 2000ની ખરીદી અને ગિફ્ટના માલિક બની જાઓ. અમારે ત્યાં દરરોજ ઉપયોગમાં લેવાતી ઘર વપરાશની વસ્તુઓ ઉપલબ્ધ છે. અમારે ત્યાં ગ્રાહકોને મળશે સંતોષ. અમારું એડ્રેસ નોંધી લેશો, માં શોપિંગ માર્ટ, અંજાર તાલુકાના વરસામેડી વિસ્તાર બાજુ આવેલ બાગેશ્વરી ઓમનગર 1, ગામ વરસામેડી, તાલુકો અંજાર. અમારા ફોન નંબર નોંધી લેશો, 9382816225. કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ મેગેઝિનને 20 વર્ષ પૂર્ણ થયા અને 21 વર્ષમાં પ્રવેશ કર્યું તે પ્રસંગે હાર્દિક શુભેચ્છા. શુભેચ્છક શ્રી ગ્રામ રક્ષક દળ પૂર્વ કચ્છ. સ્ટીલના વાસણોની અલગ અલગ આઇટમો લેવા માટે એક વખત અવશ્ય પધારો રાજુલ સ્ટીલ સેન્ટર. અમારે ત્યાંથી ઘર વપરાશના તમામ પ્રકારના સ્ટીલના ટોટલ કિચનવેર લેવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. આપના શુભ લગ્ન પ્રસંગ માટે મીનાકારી આઇટમ સર્વે પ્રકારની હોલસેલ ભાવે મળશે. હોલસેલ અને રિટેલ ડીલર, મિક્સર, પ્રેશર કુકર, બ્રાસ અને કોપર આઇટમ મળશે. એડ્રેસ નોંધી લેશો, 137 કાલવાદેવી રોડ, ભુલેશ્વર સુરતી હોટલની સામે, મુંબઈ 400002. ફોન નંબર નોંધી લેશો, 022-6674-7425. પ્રોપ્રાઇટર જગદીશભાઈ પટેલ.